નમસ્તે. પૃથ્વી પર આજે જીવન વસવાટ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. જે વસ્તુ આપણને મહા મહેનતે પ્રકૃતિ પાસેથી મળી છે તેને જ આજે આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે. જીવન જરૂરિયાત માટે હવા, પાણી, જમીન તેને આજે માનવી પ્રદૂષિત કરી અને હાનિ પહોંચાડી રહ્યો છે. જો ઓઝોન વાયુની વાત કરીએ તો સૂર્યની પ્રચંડ ગરમીથી આ ઓઝોન લેયર આપણને બચાવે છે, ત્યારે માનવી પોતાના એશો આરામ ખાતર ઓઝોન લેયરને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી ઓઝોન વાયુના આ લેયરને બચાવવા માટેની કામગીરી ચાલુ રહી છે. 23 જાન્યુઆરી 1995 રોજ યુનાઇટેડ નેશન્સમાં એની એક સભામાં દરેક માનવી ઓઝોન વાયુના આ મહત્વને સમજે તે માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અને તેથી જ 16 સપ્ટેમ્બરને આપણે વર્લ્ડ ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ. તો આ વર્લ્ડ ઓઝોન ડે માટેની વધુ માહિતી આપણે મેળવીએ ધોરણ 6E વિદ્યાર્થી ધામેલિયા મંત્ર પાસેથી. આજે હું તમને ઓઝોન ડે વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે ઓઝોન ડે વિશે કંઈક જાણીએ છીએ કે તે વાયુમંડળ કે ઓક્સિજન ઓટું પર અલ્ટ્રાવાયોલેટ કિરણો યુવી રેસના પ્રભાવના લીધે ઓઝોન ઉત્પન્ન થાય છે. આ ઓક્સિજનનું એક ઉપરનું રૂપ છે. ઓઝોનનો એક જ પ્રકાર છે. ઓક્સિજનના જ્યારે 3 પરમાણુ એકબીજા સાથે જોડાય છે ત્યારે ઓઝોન વાયુ O3 બને છે. ઓઝોન વાયુ સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવે છે. ઓઝોન વાયુ સૂર્યથી આવતા યુવી કિરણોને પૃથ્વી પર સીધા પડતા રોકે છે. સમુદ્ર તટથી આશરે 25 કિમીની દૂર પર ઓઝોનની સાંદ્રતા અત્યધિક હોય છે. ઓઝોન વાયુની શોધ 1913 ફ્રાન્સના ફ્રિજિસ્ટ ફેબ્રિસ ચાર્લ્સ અને હેનરી બુસોનને ઓઝોન વાયુની શોધ કરી હતી. વર્ષ 1985 સૌથી પહેલા બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેના વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકા ઉપર ઓઝોન સ્તરમાં એક મોટા કણાની શોધ કરી હતી. વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેનો જવાબદાર ક્લોરોફ્લોરોકાર્બન વાયુ છે. ત્યારબાદ આ વાયુના ઉપયોગ પર રોક લગાવવા માટે દુનિયાભરના દેશોની સહમતિ બની અને 16 સપ્ટેમ્બર 1987 મોન્ટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી ઓઝોન લેયરના સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1994 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ઉજવવાનું એલાન કર્યું. ત્યારબાદ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. ઓઝોન આવરણ ઓઝોનનો 90% ભાગ સમતાપ મંડળમાં છે, જ્યારે નીચેનો ભાગ શોભ મંડળમાં કેવળ 10% ભાગમાં જ જોવા મળે છે. આ ભાગ ખૂબ જ હાનિકારક છે કારણ કે આ વાયુ પ્રદૂષણનું કારણ બને છે. પરંતુ તેની ઉપર સમતાપ મંડળનું આવરણ ઓઝોનનો ભાગ ધરતી પર જીવનની રક્ષા કરે છે. ઓઝોન વાયુ સૂર્યથી આવતા અલ્ટ્રાવાયોલેટ સહિત ઘણા હાનિકારક કિરણોને આપણે સુધી પહોંચતા રોકે છે અને જીવનની રક્ષા કરે છે. આ ઓઝોન લેયર મનુષ્ય અને તમામ જીવસૃષ્ટિને આ કિરણો થતી ખતરનાક બીમારીઓથી બચાવે છે. આ ધરતીના વાયુમંડળના તાપમાનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ઓઝોન વાયુ કીટાણુઓને રોકવામાં, ખાદ્ય પદાર્થને બગડતા અટકાવવામાં અને હવાને શુદ્ધ રાખવામાં ઉપયોગી છે. આ ઓઝોન લેયર મનુષ્યમાં થતી ગંભીર બીમારી એવી કેન્સર જે ઉત્પન્ન કરવાવાળા સૂર્યના યુવી કિરણોને રોકે છે. ઓઝોન પ્રદૂષણ કિરણો જો પૃથ્વી પર સીધા પડે તો વાતાવરણ, જીવજંતુ અને વૃક્ષો તેમજ મનુષ્ય જાતને ખૂબ જ નુકસાન કરે છે. વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જ્યારે સૂર્યના કિરણો સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે ઓઝોન પ્રદૂષણ કણોનું નિર્માણ કરે છે. વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ અને તેના જેવા બીજા વાયુની રાસાયણિક ક્રિયાથી ઓઝોન પ્રદૂષણ કણોની માત્રામાં વધારો થાય છે અને તેના કારણે ચામડીને લગતા ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર 8 કલાકમાં ઓઝોન પ્રદૂષણની માત્રા 100 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે ન હોવી જોઈએ. ઓઝોન પ્રદૂષણમાં ઘટાડો NCBI જનરલમાં પ્રકાશિત ભારતીય વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ દુનિયાના
ઘણા દેશોમાં 23 જાન્યુઆરીથી લોકડાઉન કરી દેવાના કારણે પ્રદૂષણમાં 35% કમી અને નાઇટ્રોજન ઓક્સાઇડમાં 60% કમી થઈ. આના લીધે ઓઝોન લેયરને નુકસાન પહોંચાડવાવાળા કાર્બન ઉત્સર્જન પણ 1.5-2% સુધી ઘટ્યું અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર પણ ઓછું થયું. આ વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઓઝોન લેયર પર પડેલું સૌથી મોટું કાણું તેની જાતે જ સરખું થવા લાગ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એન્ટાર્કટિકાના ઉપર બનેલું 10 લાખ વર્ગ કિલોમીટરના પરિઘવાળું છેદ બંધ થઈ ગયું. ઓઝોન વાયુનું સંરક્ષણ વાયુને ઘટાડવામાં આપણો પણ ઘણો મોટો હાથ છે, કારણ કે ઘણા કારણોની લીધે ઓઝોન વાયુ ઘટી રહ્યો છે. પરંતુ ઓઝોન લેયરના બચાવ માટે ઘણા ઉપાયો છે. વાહનોમાંથી નીકળતા ધુમાડા ખૂબ જ નુકસાનકારક છે, તે જેના લીધે વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વૃક્ષોને કાપવાને બદલે તેને વધુમાં વધુ ઉછેરવા જોઈએ. કીટનાશકોના પ્રયોગના બદલે પ્રાકૃતિક પદ્ધતિઓનો પ્રયોગ કરવો જોઈએ. આવી અમુક નાની નાની કાળજીથી આપણે ઓઝોનને બચાવી શકીએ છીએ. ડીલ ટુડે વિથ ઓઝોન ફોર અ બેટર ટુમોરો. Thank you.